જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આનંદ વધે છે ને બધાને? આ વિતરાગ વાણી એક જ આ સંસારના બધા દોષો ખલાસ કરનારી છે. તે આપણી માટે આ 8 દિવસ વિતરાગ વાણીનું આરાધન થાય. ચોપડીઓ ભલે બદલાય પણ જ્ઞાનની વાણી તો એક જ છે અને પોતાના કચરા ઓળખાય સમજાય એનાથી જુદા રહીએ એની નિકાલ કરીએ. અને જુદી જુદી સામાયિકોથી મુખ્યત્વે આ જીવનની જરૂરિયાતો કે જે જીવનમાં બધી વસ્તુઓ કે વ્યક્તિઓ ભેગી થાય એમાં વ્યક્તિઓ પ્રત્યે રાગ દ્વેષ મોહ કશાય એ બધા ચોખ્ખા કરતાં કરતાં સર્વ સંબંધોથી આપણે મુક્ત થઈને મહાવેદક ક્ષેત્રે પહોંચી શકીએ. એટલે એ ધ્યેય સાથે આપણે આ પ્રકૃતિના દોષો વ્યક્તિઓ સાથેના દોષો બધા ચોખ્ખા કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. આપણે ભોગવે તેની ભૂલ ભલે બેઝિક વાત છે પણ છતાંય આપણે જુદા જુદા સબ્જેક્ટનું જુદું પાડ્યું પણ દાદાનું તો ભૂલના સ્વરૂપને વધારે ઓળખવા માટેની જ વાતો ખુલ્લી થાય છે. એવું જ આ બીજું છે કે બન્યું તે ન્યાય. એમાં એનાર્યા આ બુદ્ધિના તોફાન ઠેઠ બુદ્ધિ ખલાસ થતાં સુધી એનો પાઠ ભજવે છે અને એનું આ બહુ મોટી દવા છે બુદ્ધિના સોલ્યુશનની. જે બની રહ્યું છે એ વ્યવસ્થિત બન્યું, એ જ કરેક્ટ બન્યું, એ જ ન્યાય જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ ભોગવટા અને ઉંચવાડા ચાલુ જ રહેશે. અને એક વખત કહીને કે દાદાએ કહ્યું છે માટે માનો ના, દાદાએ કહ્યું છે કે બન્યું એ જ ન્યાય, માટે મારે કોઈની ભૂલ જોવી જ નથી, કોઈને ગુનેગાર ગણવા જ નથી, કોઈ માટે ફરિયાદ પણ મને નથી. જો એવી સમજણ રહે તો અનુભવ ઉત્પન્ન થાય કે આ તો ફેર પડ્યો. દાદા આને ટેકા જ્ઞાન કહે છે કે આ તમને 5 આજ્ઞા આપી છે એને પણ ટેકો આપે એવી આ ચાવી છે. બન્યું તે ન્યાય એ વ્યવસ્થિતના જ્ઞાનને સપોર્ટ કરનારી વસ્તુ છે. અને આ ભોગવે તેની ભૂલ એ પણ આ જાગૃતિ વધારના સપોર્ટ કરે છે. એટલે આ બધા ટેકા જ્ઞાનના આધારે પાછું મૂળ જ્ઞાન ખુલ્લું થવામાં સહાયક થાય છે. એટલે આ બન્યું તે ન્યાય સંજોગ વ્યવસ્થિત નિમિત્ત નિર્દોષ ગોઠવતા 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 એક આવરણ જબરું તૂટી જશે તો અનુભવ ખુલ્લો થઈ જશે. પછી એ અનુભવ જ્ઞાન કાયમ માટે રહે, પછી એ ઘટકે ઘટે નહીં, વધ્યા કરે પણ ઘટે નહીં, પછી કાયમ હાજર થઈને આપણને ક્ષમતામાં રાખે. એટલે એવી જ એક વાત છે આ દાદાની બન્યું તે ન્યાય. આપણે એને બહુ જ ઝીણવટથી સમજવા જેવી છે કે આપણને આ છાપા વાંચો કે પછી ટીવી જુઓ કે કંઈ સમાચાર સાંભળો કે વ્યક્તિઓના કંઈક આપણે ધંધામાં કે કુટુંબમાં કે ઘરમાં કે ક્યાંક ક્યાંક બધું આપણને આપણી પ્રકૃતિને માફક ના આવે કેટલો બધા વ્યવહાર બનતા હોય છે. અથવા હિંસા લૂંટ ચોરી ધરતીકંપ નુકસાન થાય બધું થાય કે આવું કેમ, કોણે કર્યું, શા માટે કર્યું, નિર્દોષ મરી ગયા. કે ના, ખરેખર જેનો ગુનો છે એ જ કુદરતમાં દંડાય છે ગમે તે નિમિત્તે. જે નિર્દોષ છે ગુના કરતા જ નથી, ગુનો જેનો ખલાસ થઈ ગયો છે એને કોઈ સંજોગ દુઃખદાયી ના થઈ શકે. એટલે આખું આ બોટી આ જગત બુદ્ધિની દ્રષ્ટિથી જોઈ રહ્યું છે અને જ્ઞાનીઓ જ્ઞાનની દ્રષ્ટિથી જુએ છે. જગતની દ્રષ્ટિ સંસારમાં ભટકાવનારી છે, લોક સંજ્ઞા કહેવાય, અને જ્ઞાની દ્રષ્ટિએ મોક્ષ આપનારી છે. આજે આપણે આ જ્ઞાનીની દ્રષ્ટિએ આખું આ જગતના સ્વરૂપને જોવાની વાસ્તવિકતા સમજવાની આપણે આમાં ચાવીઓ મળતી જાય છે. પાનું 5 થી વાંચીશું. બન્યું તે ન્યાય પાનું 5મું લઈશું. અને આ સિદ્ધાંત એટલે શું છે કે આ કેમ આપણને આ બધું સમજવા જેવું છે. આ કોઝિસમાંથી ઇફેક્ટ, આજે આખું જગત જન્મ્યા ત્યારથી મરતા જે દેખાય છે ફળ રૂપે છે અને ફળમાં
કોઈ ગુનેગાર નથી. બીજ નાખાયા ત્યારે ગુનેગાર હતા, જેણે નાખ્યા હોય પોતે ગુનેગાર ત્યારે બનતો હોય છે. અને ફળ વખતે પોતાને પણ ખબર નથી પડતી કે કેવા બીજ નખાઈ ગયા છે. અને આ ધક્કાધક્કીથી અજ્ઞાનતામાં ધક્કાથી કર્મ ચાર્જ થઈ જ જાય છે. અને પછી જ્યારે ફળ આવે છે ત્યારે મૂંઝાય છે. અને પાછું એક ફળ નથી આવતું, કર્મ ફળ આવે છે અને પાછું કર્મ ફળ પરિણામ આવે છે. અને પાછું એક જ વખત દડો નાખ્યો હોય ને તો 25 વખત થપ્પા પડે. એવું એક જ વખત બોલ્યા હોય કે ચોર છે, તે પડઘા 50, 100, 200, 500 વખત આવે અને એમાં મૂંઝાઈ જાય છે. અને એ મૂંઝવણ આ તપ કર્યા વગર છૂટકો જ નથી કે ના, દરેક વખતે પડઘો આવે ત્યારે સમાધાન રાખું, ના બોલ્યો તેનું જ પડઘો આવ્યો છે, કોઈનો દોષ નથી. કરતા કરતા 500 વખતે ક્ષમતા રાખવી પડશે, 50 વખતે ક્ષમતા રાખવી પડશે. એ પડઘા સમયને સ્ટોપ ના થાય. હા, નવું બોલવાનું સુધારો કે ના, તું રાજા છે, તું મહારાજા છે, તું શુદ્ધાત્મા છે, જોયા કરીએ તો બોલો આપણે આત્મારૂપ થતા જઈશું. એટલે આ જ્યાં પડઘા બધા કેમ આવે તો કે આપણે જ બોલેલા, આખી જિંદગી આપણે જ ચિતરેલું, આપણે જ ભોગવવાનું છે. અને એટલે જ આ ન્યાય સ્વરૂપ કહેવાય છે. કોઝિસમાંથી ઇફેક્ટ આવી, ઇફેક્ટ વાંકી ચૂકી નથી હોતી, આપણા કોઝિસ વાંકા ચૂકા હતા માટે ઇફેક્ટ વાંકી ચૂકી. માટે ન્યાય સ્વરૂપ સ્વીકારે જ છૂટકો છે. જો નહીં સ્વીકારે ને તો પાછું નવું ચિતરાય છે, કોઝિસ નવા નખાઈ જાય છે. અને આપણું આ વિજ્ઞાન 5 આજ્ઞા કોઝિસ નવા ન નખાય એ જબરજસ્ત જાગૃતિ આપે છે. વાંચીશું પેજ નંબર 5. બાકી આ જે દુનિયા છે આ કોર્ટોમાં કોઈ વખતે અન્યાય થાય પણ કુદરતે આ દુનિયામાં અન્યાય કર્યો નથી, ન્યાયમાં જ હોય છે. કુદરત ન્યાયની બહાર કોઈ દાડો ગઈ નથી. પછી વાવાઝોડા 2 લાવે કે 1 લાવે પણ ન્યાયમાં જ હોય છે. પ્રશ્ન કરતા, આપની દ્રષ્ટિએ વિનાશ થતા દ્રશ્યો જે દેખાય છે એ આપણા માટે શ્રેય જ છે ને દાદાશ્રી? વિનાશ થતું દેખાય અને એને શ્રેય કેવી રીતે કહેવાય? પણ વિનાશ થાય છે એ પદ્ધતિસર સાચું જ છે. કુદરત પેણે વિનાશ કરે છે તે બરોબર છે અને કુદરત જેને પોષે છે તે બરોબર છે. બધું રેગ્યુલર કરે છે. લોકો એમ કે આ વિનાશ થાય છે, તમે એને શ્રેય કહો છો, બન્યું તે ન્યાય કરીને તમે વિનાશ થવા દો, વાંધો નથી, એવું તમે કહો છો. ના, અમને ગમતું નથી, પણ આ હકીકત સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. આ કુદરત અન્યાય કરતી જ નથી. આજે આજ નદી દરિયા તરફ વહી રહી છે તો કે નદી પાણી ઊંચું છે તો એનો સ્વભાવથી નીચે જઈને સમતળ ના આવે ત્યાં સુધી વયા જ કરશે. એ ખાડો આવશે તો ખાડામાં ઊભું રહેશે પાણી, આખું ખાડો ભરાતા સુધી ભરાય ભરાય ભરાય, ખાડો ભરાઈ ગયો પછી આગળ વધશે. તો એણે કોણે કર્યું તો કે ના, એ સ્વભાવથી નોર્માલિટી, સ્વભાવથી સમત્વ ભાવમાં આવ્યા વગર એ કાર્ય અટકે જ નહીં. સમની એક પેન્ડ્યુલમ લટકાયું, આમ હર ધક્કો માર્યો, કરતા 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 પછી સ્થિર થઈને ઊભું રહેશે એક દાડો, તો અહીંથી અહીં જાય છે તો કે ના, એને ધક્કો વાગ્યો છે ત્યાં સુધી હલ્યા જ કરશે. એ પાછું મૂળ સ્વભાવમાં આવતા સુધી, એટલે આ થાય છે શું તો કે પોતે વિભાવથી પૂતગલમાં ધક્કો મારે છે અને પૂતગલ ધક્કો વાગ્યા પછી એ હલતું 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 એના સ્વભાવમાં પાછું આવે ને ત્યાં સુધી એ પૂતગલની સક્રિયતા ચાલુ જ રહે છે. અને એ વ્યવસ્થિત કહીએ છીએ આપણે કે એ સ્વભાવ સક્રિયતા સ્થિર થતા સુધી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી એ સ્થિર થશે. અને એને જ વ્યવસ્થિત શક્તિ, એને જ કુદરત, એને જ સ્વાભાવિક પરિણામ લાવતા સુધી એ આવીને ઊભું જ રહે છે. એટલે આપણે ધક્કો મારવાનું બંધ કરો. એક પેન્ડ્યુલમને ધક્કો માર્યો પછી સામે જઈને પાછું આપણા માથા પર પાછું ત્યાં જશે પાછું આપણે, તો કે આપણને ગમતું નથી તો આપણે નવું અડશો નહીં અને ભોગવી લો. એટલે આખું આ બહુ મોટું આજે આપણે આ ડબલ બી બન્યું તે ન્યાય અને ભોગવે તેની ભૂલ, આ 2 ચાવીથી તો આખું કહે ને કે આખી અંતર્મુખ દ્રષ્ટિ થઈ જાય છે. અને આ લોક તરફની જે દોષિત દ્રષ્ટિ એમને એમ ખલાસ થઈ જાય છે. એટલે બહુ મોટા મોટી ચાવી છે અને એટલું બધું વિસ્તારથી ઊંડાણેથી સમજવા જેવું છે. અને આખું વ્યવસ્થિતનું એનું જ આખું રહસ્ય આમાં છે. જે વ્યવસ્થિત કરતા એ બુદ્ધિથી પણ સમજી શકાય, એટલે આ બુદ્ધિને સમાધાન થાય એવા લેવલે બન્યું તેને આઈના ફોડ દાદાએ મૂક્યા છે. પછી અર્થને લઈને આ લોકો પોતાના સ્વાર્થને લઈને બોકો બૂમો પાડે છે કે મારા કપાસ બળી ગયા, ત્યારે પેલા નાના કપાસ વાળા કહે છે અમે ફાયવા. એટલે લોક તો પોતપોતાના સ્વાર્થને જ ગાય છે.
પ્રશ્ન કરતા, આપ કહો છો કે કુદરત ન્યાયી છે તો પછી ધરતીકંપો થાય છે, વાવાઝોડા થાય છે, વરસાદ ખૂબ પડે છે, એ શા માટે? દાદાશ્રી, એ બધું ન્યાય જ કરે છે. વરસાદ વરસે છે, બધું અનાજ પકવે છે, આ બધું ન્યાય થઈ રહ્યો છે. ધરતીકંપ થાય છે એ ન્યાય થઈ રહ્યો છે. પ્રશ્ન કરતા, એ કઈ રીતે? દાદાશ્રી, જેટલા ગુનેગાર હોય એટલાને જ પકડે, બીજાને નહીં. આ બધું ગુનેગારને જ પકડે છે. આ જગત બિલકુલ ડિસ્ટર્બ થયેલું નથી, એક સેકન્ડ પણ ન્યાયની બહાર કશું ગયું નથી. હેડિંગ, જગતમાં જરૂર ચોર સાપ નહીં. વાવાઝોડા હોય, ધરતીકંપ હોય, સુનામી હોય, એક સંજોગનો ધક્કો બીજાને વાગે, બીજા સંજોગનો ધક્કા, અને ઠેઠ મૂળ કારણ કોને? તો કે ભણે, જેણે ભોગવ્યું ને એના કારણે આ બધા ધક્કા ઊભા થયા છે. અને કેમ એને ધક્કો? તો કે એણે આને ધક્કો માર્યો, આણે પેલાને ધક્કો માર્યો, પેલા પેલાને ધક્કો માર્યો, એને આને ધક્કો, આનો ધક્કો પોતાની પર આવેલો. પોતાનો જ ધક્કો સંજોગો દ્વારા પોતાની જ વાગે છે. એટલે એક સેકન્ડ પણ કુદરત અન્યાય સ્વરૂપ થઈ જ નથી કે છે. અને એક કહે ને જગત બિલકુલ ડિસ્ટર્બ થયું નથી, નહીં તો આ અન્યાય બધા દેખાય ને, આ આતંકવાદ દેખાય ને, રોગો દેખાય ને, હિંસા દેખાય ને, ખૂનનું કરે છે. તો કે ના, એક્ઝેક્ટ ન્યાય સ્વરૂપ છે. જે ગુનેગાર છે, હા, કોઈને મોઢે કહેવા જેવું નથી, પણ આપણે અંદર સમજવા જેવું છે. અને આપણને જ્યારે કંઈ પણ દંડ આવે ત્યારે આપણે એટલું સમજવાનું કે મારા ગુનાનો દંડ આવ્યો છે, કોઈ ગુનેગાર નથી, એ સમજવા માટે આ વિજ્ઞાન છે. નહીં કે લોકોને તમે ભોગવો છો આ ન્યાય જ થાય છે, દુઃખી ભોગવી લો, એવું બધું કોઈને સમજાવવા માટે નથી. હા, દાદા ખુલ્લું કરે, એને સમજવું હોય તો આ ચોપડી વાંચે, વિચારે, સમજે. બાકી લોકોને અંગુલી નિર્દેશ ચોપડી દ્વારા કરાવો. બાકી મોઢે કહેવાય ને, તમે દુઃખી થાવ છો ને, છોકરા તમને ત્રાસ આપે છે, તમને ન્યાય છે, તમે ભોગવો, તમારી જ ભૂલ, તો ઊંધું બિચારાને દુઃખી થઈ જશે. એટલે લોકોને કહેવા માટે, હા, એને સત્સંગમાં આવે, જ્ઞાન લે, પાંચ આજ્ઞા સમજે, ધીમે ધીમે વાણી વાંચે, પછી એને આ જાતે સમજાઈ જશે કે ઓહો, હવે કોઈનો દોષ જ નથી, મને મુશ્કેલી પડે છે, મારા જ હિસાબ છે. આપણે જ્યારે કહેવા જઈએ છીએ ત્યારે બુદ્ધિપૂર્વક ને અહંકારપૂર્વક ને આગ્રહપૂર્વક વાણીમાં અહંકાર ભળી જતો હોય છે અને એના અહંકારને ઘા વગાડી દેતું હોય છે. એટલે આપણે બોલવાની જરૂર જ નથી. આ સમજ પોતાની જાત પર આખું આ વાત લેવાની જરૂર છે કે આ શું છે રહસ્ય આ બધું. આની પર તો ખૂબ એનાલિસિસ કરીને ગેર બેસી જ જવી જોઈએ કે ગમે તે જીવનમાં બને, આખી જિંદગીની મૂડી બેંક ઉઠી જાય ને આપણે પૈસા ગયા તોય વ્યવસ્થિત, એક ઘરની વ્યક્તિ નજીકની જે કમાતી ધમાતી હોય તે જતી રહી તે વ્યવસ્થિત, બધી રીતે આપણને સમાધાન થઈ જવું છે કે ના, આમાં વ્યવસ્થિતની બહાર કશું જ નથી. ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોર લોકો શું કરવા આવ્યા હશે, આ બધા ગજવા કાપનારાની શી જરૂર છે, ભગવાને શું કામ અમને જન્મ આપ્યો હશે? એલા, એ ના હોય તો તમારા ગજવા ખાલી કરી આપે? કોણ ખાલી કરી આપે? પેજ નંબર 6, કોણ ખાલી કરી આપે? ભગવાન કંઈ જાતે આવે? તમારું ચોરીનું ધન કોણ પકડી જાય? તમારું ખોટું ધન હોય તો કોણ લઈ જાય? એ બિચારા નિમિત્ત છે, એટલે આ બધાની જરૂર છે. પ્રશ્ન કરતા, બોલો. આ કંઈ એમને એમ થતું નથી. ચોરી જેની થવાની છે અને જે ચોરી જવાનો છે એ બેની સોદાબાજી કરાર કેદાડાને થઈ ગયા છે. આજે આપણને દેખાય કે આ બન્યો, પણ ના, કદાર કરાર થઈ ચૂકેલા છે એક્ઝેક્ટ. અને પાછું બોલો, સામે ખાનામાં પડેલા પૈસા ના જાય ને કબાટની તિજોરી તોડીને પછી એની માહિતી માલ લઈ જાય અને મોટી રકમ બહાર પડી હોય એવું બનેલું. એક જગાએ સારી સારી મોટી મોટી રકમો દાગીને બધો બહાર હતો, ઉપર આમ ટુવાલ ઢાંકેલો હતો અને મેં ખાનામાં પડ્યું હતું લાખો રૂપિયા, અને કબાટો પીખી નાખીને પછી એમાં થોડો માલ લઈ જતા રહ્યા. તો કે આ તો બધો રહી ગયો. તો કે આ એક્ઝેક્ટ વ્યવસ્થિત છે, એ નિમિત્ત છે બિચારા. આપણું જતું રહેવાનો ભાગ જતો રહે છે, નહીં જવાનો ભાગ નથી જતો, એક્ઝેક્ટ વ્યવસ્થિત છે આખું. પ્રશ્ન કરતા, કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે દાદાશ્રી, એ તો આ ભાવની પરસેવાની કમાણી પણ પહેલાનો બધો હિસાબ છે ને? આ ભાવની પરસેવાની કમાણી લાગે છે, પહેલાનો હિસાબ તો છે જ એનો. આજે આપણને દેખાય છે ને એ ખરેખર બિચાર બહુ પરસેવો પાડીને મહેનત કરીને પૈસો કમાયો, ના, એ પૂર્વભાવના હિસાબ આ ભાવમાં ચૂકવાય છે. બધો હિસાબ બાકી છે ને, ચોપડા બાકી છે, તેથી નહીં તો કોઈ દાડો આપણું કશું લે નહીં, કોઈથી લઈ શકે એવી શક્તિ જ નથી, અને લઈ લેવું એ તો આપણો કંઈક આગળ પાછળનો હિસાબ છે.
આ દુનિયામાં કોઈ જન્મો નથી કે જે કોઈનું કશું કરી શકે. એટલું બધું નિયમવાળું જગત છે, બહુ નિયમવાળું જગત છે. આટલું આ ચોગાન સાપથી ભરાયું હોય પણ સાપ અડે નહીં, એટલું નિયમવાળું જગત છે, બહુ હિસાબવાળું જગત છે. આ જગત બહુ સુંદર છે, ન્યાય સ્વરૂપ છે, પણ લોકોને ન સમજાય. કંઈ પણ લઈ લેવું એ તો આપણો કંઈક આગળ પાછળનો હિસાબ છે. આ જગત, આ દુનિયામાં કોઈ એવો જન્મ્યો નથી કે જે કશું કોઈનું કરી શકે, અને નિમિત્તિક કરી શકે છે, કરતા ભાવે કરી શકતો નથી. અને આજના કારણોથી નથી, પૂર્વભવના કારણોથી આજે કાર્યો થાય છે, આજના કારણો આવતા ભાવમાં કાર્યો થશે. જડે કારણ પરિણામ પરથી આ બધું રિઝલ્ટ છે. જેમ પરીક્ષામાં રિઝલ્ટ આવે ને આ મેથેમેટિક્સ ગણિતમાં 100 માર્કમાંથી 95 માર્ક આવે અને ઇંગ્લિશમાં 100 માર્કમાંથી 25 માર્ક આવે, તે આપણને ખબર ના પડે કે આમાં ક્યાં આગળ ભૂલ રહે છે. આ પરિણામ ઉપરથી શું શું કારણથી ભૂલ થઈ એ આપણને ખબર પડે ને. આ બધા સંયોગો જે ભેગા થાય છે એ બધા પરિણામ છે, અને પરિણામ ઉપરથી શું કોષ હતું તે આપણને જડે. એકમાં 50, એકમાં ગણિતમાં 95 માર્ક આવ્યા, ઇંગ્લિશમાં 25 માર્ક આવે, તો આપણને ખબર ના પડે કે આમાં આપણી ક્યાં આગળ ભૂલ થાય છે. માસ્તરનો દોષ કે આપણો દોષ? તો કે ના, આપણે જેવું લખેલું એટલા જ માર્ક આવે છે. હવે 25 આવ્યા તો હવે સુધારવા માટે આપણે પુરુષાર્થ કરો. પણ આ પરિણામ આપણા જ કારણોના આવે છે, એટલે જે જે સંયોગ ભેગા થાય છે એ પરિણામ સ્વરૂપે છે, અને આપણા જ કોઝિસની ઇફેક્ટ આપવા માટે છે. સંજોગો નિમિત્ત છે, પણ ઇફેક્ટ જે ભોગવવી પડે તે આપણા જ કોઝિસની. એક્ઝેક્ટ આપણા હાથમાં માર્કશીટ આવ્યું, પછી માર્ક જોયા તો આપનારા બધા નિમિત્ત છે, કોઈનો દોષ નથી આમાં. અહીં રસ્તામાં બધાય માણસો આવતા જતા હોય અને બાવળની સૂળ આમ ઊભી પડેલી હોય. લોક એટલું આવતું જતું હોય પણ સૂળ એમની એમ જ પડેલી હોય, અને આપણે કોઈ દાડો બૂટ ચપ્પલ વગર નીકળીએ નહીં, પણ તે દાડો કોઈકને ત્યાં ગયા હોય ને ત્યાં બૂમ પડે કે એ ચોર આવ્યો, ચોર આવ્યો, તે આપણે ઉઘાડે પગે નાઠા, તે સૂળ આપણને પગે વાગે, તે હિસાબ આપણો. પછી આમ આરપાર નીકળી જાય એવું વાગે. હવે આ સંયોગો કોણ ભેગા કરી આપે છે? પેજ નંબર 7. આ વ્યવસ્થિત સાયન્ટિફિક સર્કમટેન્શિયલ એવિડન્સ ભેગું કરી આપે છે. હેડિંગ કાયદા, કોઈ દાડો આપણને વાગે નહીં, સાચવીને બૂટ પહેરીને જતા હોય, પણ તે દાડે સંજોગ એવા ઊભા થઈ જાય, દબાણ એવું ઊભું થઈ જાય કે પછી બૂટ ચપ્પલ વગર ભાગીએ અને સૂળ પેલી પગમાં વાગી જાય. એટલે આ કોણે સંજોગ ભેગા કર્યા, કોણે સંજોગ ઊભા કર્યા? રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. હેડિંગ કાયદા બધા કુદરત તણા. મુંબઈમાં ફોર્ટ એરિયામાં તમારું સોનાની ચેઇનવાળું ઘડિયાળ પડી જાય અને તમે ઘેર આવીને આશા ના રાખો કે ભાઈ હવે આપણા હાથમાં આવે, છતાં 2 દાડા પછી પેપરમાં આવે કે જેનું ઘડિયાળ હોય તે અમારી પાસે પુરાવા આપીને લઈ જવું અને છપાવવાના પૈસા આપવા, એટલે જેનું છે તેને કોઈ હલાવી શકતું નથી, જેનું નથી તેને મળવાનું નથી, એક સેન્ટ પણ કોઈ રીતે આગુ પાછું ન કરી શકે. એટલું બધું નિયમવાળું જગત છે. કોર્ટો ગમે તેવી હશે પણ કોર્ટો કળિયુગના આધારે હશે, પણ આ કુદરત નિયમના આધીન છે. કોર્ટના કાયદા ભાંગ્યા હશે તો કોર્ટના તરફથી ગુનો લાગશે, પણ કુદરતના કાયદા ના તોડશો. બોલો, આ સોનાનું ઘડિયાળ પણ પાછું આવે છે, જોયેલું છે આપણે, દાગીનો સોનાનો, કેટલું 2-2 લાખ, 2-2, 5-5 કરોડના બોલો રિક્ષામાં કે ટેક્સી ભૂલી ગયો, પેલો પાછો આપવા આવે છે. એટલે પોતાનું છે એ જવાનું નથી, એ વ્યવસ્થિત છે, અને પોતાની પાસે નથી ટકતું તે વ્યવસ્થિત છે. એટલે કુદરત એક્ઝેક્ટ ન્યાય સ્વરૂપ છે. હેડિંગ આ તો છે નિજના જ પ્રોજેક્શન. આ બધું પ્રોજેક્શન તમારું જ છે, લોકોને શા માટે દોષ દેવો? પ્રશ્ન કરતા, ક્રિયાની પ્રતિક્રિયા છે આ દાદાશ્રી, એને પ્રતિક્રિયા ના કહેવાય, પણ આ પ્રોજેક્શન બધું તમારું છે. પ્રતિક્રિયા કહો તો પાછા એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ હોય. આ તો દાખલો આપીએ છીએ, સિમિલી આપીએ છીએ, તમારું જ પ્રોજેક્શન છે, આ બીજા કોઈનો હાથ નથી. એટલે તમારે ચેતવું જોઈએ કે આ જવાબદારી મારી ઉપર છે. જવાબદારી સમજ્યા પછી ઘરમાં વર્તન કેવું હોય? પ્રશ્ન કરતા, એના જેવું વર્તન કરવું જોઈએ. પોતે જવાબદાર વ્યક્તિ છે આખી,
આખી જિંદગીમાં એક એક ભાવ પોતે જ રિસ્પોન્સિબલ છે. એનું શું પરિણામ આવશે આપણે સમજીને ચેતીને ચાલવા જેવું છે કે ભાઈ હું દ્રષ્ટિ બગાડીશ તો મને જોખમદારી છે, હું કોઈને દુઃખ આપીશ મને જોખમદારી છે, હું કોઈ માટે ભાવ બગાડીશ મને જોખમદારી છે. એટલે પોતાની જવાબદારી એ જ આ વિતરાગ વિજ્ઞાનનો સાર છે કે ભાઈ યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. કોઈ નિમિત્તને ગુનેગાર જોશો તો આ સંસારમાં ભટકવાનું કારણ બની જશે. અને પોતાની ભૂલ ઓળખીને પછી ભૂલની જવાબદારી ઊભી ના થાય એવી જાગૃતિમાં રહ્યો તો સેફ સાઈડ થતી જાય. પેજ નંબર 8 દાદાશ્રી. હા, પોતાની જવાબદારી સમજે, નહીં તો પેલો કહેશે કે ભગવાનની ભક્તિ કરશે એટલે બધું જતું રહેશે. પોલમ પોલ, લોકોએ ભગવાનના નામથી પોલ મારી, જવાબદારી પોતાની છે. હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ, પોતાનું જ પ્રોજેક્શન છે ને. કોઈ દુઃખ આપે તો જમે કરી, તે આપેલું હશે તે જ પાછું જમે કરવાનું છે. કારણ કે અહીં આગળ એમને એમ બીજાને દુઃખ આપી શકે એવો કાયદો નથી, એની પાછળ કોઝ હોવા જોઈએ. માટે જમે કરી લેવું. હેડિંગ, જગતમાંથી નાસી છૂટવું તેને. પછી દુઃખ આપે તો કે આપણે એમને કોઈ દુઃખ આપી શકે જ નહીં, એની પાછળ કોઝ હોવા જ જોઈએ. માટે જમે કરી લેવું અને ફરી એને ગુનેગાર ના જુઓ. આ આ દરેક દાદાને કહે ને કે એક ચોપડીઓમાં એક એક વાતમાં આ સિદ્ધાંત એમણે ખુલ્લો કર્યો છે કે આપણી જવાબદારીથી જ આપણને આ નિમિત્તો ભેગા થાય છે. અને ધીમે ધીમે એ ગેટ બેસી જાય છે ને પછી માથાકૂટો. અને નિયમ એ કેવો છે કે જેમ જેમ આપણે દુઃખ જમા કરી નાખીએ છીએ, નિમિત્તને ગુનેગાર જોતા નથી, એટલે પછી નવું આવવાનું પણ ખલાસ થતું જાય છે. જૂનું પૂરું થતું જશે, નવું આવતું ખલાસ થઈ જશે. એક અવતાર આવો તપ કરીને ક્ષમતા ભાવે પૂરું કરી લેવાનું છે. જેટલું માર આવે જમા કરો. ધીમે ધીમે આપણને અનુભવ થશે કે આ 15-20 વર્ષ 25 વર્ષ થયા, ધીમે ધીમે બધું અંત આવતું જાય છે કે ના હવે ભેગું જ નથી થતું અથડામણો. જગતમાંથી નાસી છૂટવું છે તેને. પછી કોઈ ફેરો દાળમાં મીઠું વધારે પીળ્યું હોય તે ન્યાય. પ્રશ્ન કરતા શું બને તે જોવાનું એવું આપે કહ્યું છે, તો પછી ન્યાય કરવાનો જ ક્યાં આવ્યો? દાદાશ્રી, ન્યાય હું જરા જુદું કહેવા માગું છું. જુઓ ને, એમનો હાથ જરા ઘાસતેલ વાળો હશે, તે હાથે લોટો ઝાલેલો હશે, તેથી બધું ઘાસલેટ તેલવાળું છોડે. હવે હું તો સહેજ પાણી પીવા ગયો તો મને ઘાસતેલવાળું છોડ્યું, એટલે અમે જોઈએ ને જાણીએ કે શું બન્યું તે. પછી ન્યાય શો હોવો જોઈએ કે આપણે ભાગે ક્યાંથી આવ્યું, આપણને કોઈ દાડો નથી આવ્યું ને તે આજ ક્યાંથી આવ્યું? માટે આ આપણો જ હિસાબ છે, એટલે આ હિસાબને પતાવી દો. પણ એ કોઈ જાણે નહીં એ રીતે પતાવી દેવાનું. પછી સવારમાં ઉઠ્યા પછી એ બેન આવે ને પાછું એ જ પાણી મંગાવીને આપે તો અમે તે પાછું પી જઈએ, પણ કોઈ જાણે નહીં. હવે અજ્ઞાની આ જગ્યાએ શું કરે? પ્રશ્ન કરતા બુઆબમ કરી મૂકે. હા, જો આ દાદાએ પોતાના જીવનનો અનુભવ કયો કે આવું ઘાસલેટવાળું પાણી આવ્યું, પીધું ખરું, બીજે દાડે ફરી આવ્યું, ફરી પીધું, કશું કચકચ નહીં, ડખો નહીં, બન્યું એ વ્યવસ્થિત હિસાબ આવ્યો. અને પાછું તો કે આપણે ભાગે ક્યાંથી આવ્યો, આપણને કોઈ દાડો નથી આવ્યો ને આજે જ કેમ આવ્યો? એટલે હિસાબ છે, હિસાબ પતાવી દો. અને હિસાબ પતાવી દે છે એટલે પછી ભવિષ્યમાં ફરી હિસાબ પૂરા થઈ ગયા એટલે નવું ક્યાંથી આવશે? અને આપણે શું થાય, ચાખ્યું ના ચાખ્યું બૂમ બૂમ, એટલે હિસાબ પેન્ડિંગ રહે છે. પાછું 6-12 મહિને પાછું આવે કે સર તમને ભાન નથી પડતું, હાથ ઘાસલેટવાળા રાખીને આપો છો, પાછો એનો કકડાટ. પણ આપણે હિસાબ પેન્ડિંગ રાખ્યો એટલે પાછું આવ્યો, હિસાબ પૂરો કર્યો હોત ને તો પાછું ના આવત. એવા દરેક બાબતમાં હિસાબ પૂરા કરવા એ લક્ષ્ય સાથે જાગૃતિ સાથે રહેવાનું છે, તો જ એ ઓછું થતું થતું ખલાસ થશે. ઘરના બધા માણસો જાણી જાય કે ઓહો આજે શેઠના પાણીમાં ઘાસતેલ પડ્યું. પેજ નંબર 9 પ્રશ્ન કરતા આખું ઘર હાલી જાય. દાદાશ્રી, અરે બધાને ગાંડા બનાવી દે. અને બૈરી તો બિચારી પછી ચામાં ખાંડ નાખવાનું એ ભૂલી જાય. એક ધક્કો વાગ્યો ને તો પેલું પછી બોજામાં ને બોજા બીજા કામમાં ભૂલ થઈ જાય. એક ફેરો હાલ્યું એટલે શું થાય? બીજી દરેક વસ્તુમાં હાલી જાય. પ્રશ્ન કરતા દાદા, એમાં આપણે ફરિયાદ ના કરીએ એ બરોબર, પણ પછી શાંત ચિત્તે ઘરનાને કહેવાય ખરું ને કે ભાઈ પાણીમાં ઘાસલેટ આવ્યું હતું, હવેથી ધ્યાન રાખજો. દાદાશ્રી, એ ક્યારે કહેવાય? ચા નાસ્તો કરતા હોય, હસતા હોય ત્યારે હસવામાં ને હસવામાં આપણે વાત કરી દેવાય.
અત્યારે અમે આ વાત ખુલ્લી કરી ના કરી એવું રસ્તા હોય તો વાત ખુલ્લી કરી દેવાય. અત્યારે ખુલ્લી કરીને કે છે, અને તે એવી રીતે, અને મોટા મોટી વસ્તુ છે, શબ્દો બોલીએ છે ને એની કિંમત નથી. મેં દાના મેં અંદર ભરેલું હોય છે, તે ભૂલ કરી છે, તને ભાન થવું જોઈએ માટે કહું છું. એટલે એ ઘા એનો વાગે છે. અને દાદા કોઈ ગુનેગાર છે જ નહીં, આ તો બધું સંજોગ. કયા સંજોગને ગુનેગાર કેવો? તો કે આ સંજોગ વસાદ બન્યું છે અને પોતાના જ હિસાબથી બન્યું છે. એટલે કોઈને ગુનેગાર જોતા જ નથી, એને આત્મારૂપ અભેદભાવ રાખે છે અને પછી ઇન્ફોર્મેશન ખુલ્લી કરે છે કે ભાઈ આવું બન્યું હતું. અને પેલાને ઘા વાગે જ નહીં, કારણ એમની દ્રષ્ટિમાં ગુનેગાર છે જ નહીં સામો. એટલે આ જ રહસ્ય આપણે સમજવા જોઈએ કે ભાઈ અંદર ડીપ ડાઉન દાઝેલું હોય છે, દાડમાં હોય છે કે આણે ગોટાળો કર્યો છે ને, એને ભાન થવા માટે આપણે કેવું પડશે. એટલે એ પછી કે હું તો કેવું પ્રેમથી કહેતો હતો, હસતા હસતા કહેતો હતો, કેમ અસર થઈ ગઈ? તો કે મહી પેલી બુદ્ધિએ ઘા માર્યો. અને એ ભૂલ કાઢી નાખવાની છે. આ દોષિત જ નથી, પછી ફરિયાદ કેવી રીતે અને ગુનેગાર કેવી રીતે સામો? પછી પ્રશ્ન કરતા, એટલે સામાને ચોટ આઘાત ના લાગે એવી રીતે કહેવાનું ને દાદાશ્રી? હા, એ રીતે કહેવાય તો તે સામાને હેલ્પ કરે, પણ સૌથી સારામાં સારો રસ્તો એ જ કે મેરી બી ચૂપ અને તેરી બી ચૂપ, એના જેવું તો એકુંય નહીં. કારણ કે જેને આ સંસારમાંથી નાસી છૂટવું છે એ જરાય બૂમ ના પાડે. પ્રશ્ન કરતા, આ જેલમાં ગયા હોય, પકડાઈ ગયા હોય, પછી છટકવાનો કંઈ ચાન્સ મળે તો બૂમા બૂમ કરતો નીકળે કે ચૂપચાપ ભાગી જાય? એવી આ સંસાર જેલ જ છે આપણી. એમાંથી આ જેટલી ફરિયાદો માટે બૂમાબૂમ કરીએ છીએ ને, એટલી એ લોકો એક્સટેન્શન કરે આપણી જેલ પછી. અને ચૂપચાપ ભાગી ગયો તો છૂટી ગયો. એટલે કે છે કે મેરી બી ચૂપ ને તેરી બી ચૂપ, એના જેવું તો એકે ઉત્તમ નહીં. અને કહેવાય તો કોઈને ગુનેગાર જોયા વગર, કોઈ પ્રત્યે રાગદ્વેષ કર્યા વગર વાતો ખુલ્લી કરો. પછી પ્રશ્ન કરતા, સલાહના હિસાબે પણ કહેવાનું નહીં, ત્યાં શું ચૂપ રહેવાનું? દાદાશ્રી એનો બધો હિસાબ લઈને આવ્યો છે, ડાહ્યા થવા માટેનો પણ એ બધો હિસાબ લઈને જ આવેલો છે. અમે શું કહીએ છીએ કે જો અહીંથી જવું હોય તો નાસી છૂટ, અને નાસી છૂટવું હોય તો કશું બોલીશ નહીં. રાત્રે જો નાસી છૂટવું હોય ને આપણે બૂમાબૂમ કરીએ તો પેણે પકડી લે ને. બસ આ સંસારમાં, અને આ મેં તો જોયું આ કીડીઓનો સંસાર, કોઈ બૂમાબૂમ હોતું જ નથી. હાઈવે પર ગાડીઓ જાય છે, હવે થોડું પ્યાં પ્યાં પી પી કરતી હોય ને, તો બીજું કશું એ લોકો બોલવા નથી, સીધો રહે ને ચાલો ને આમ કશું. બે લાઇટો થાય, વાઇપર ફર્યા કરે, સિગ્નલ દેખાડ્યા કરે ને ચાલ્યા કરે ગાડીઓ. અને આપણે માણસોમાં તો ઘરમાં સવારથી તું વહેલો ઉઠતો નથી, કચકચ કરે, જલ્દી ચાલી મારી ચા મૂકો ને, કહેશે ઓફિસ જવાનું મોડું થાય છે, કકડાટ ચાલ્યા જ કરતો હોય ના. અને આ દુનિયામાં કેટલું બધું વાણી બોલવાની જરૂર જ નથી, કેટલી બધી જગાએ ખરેખર જરૂર જ નથી હોતી, એમને એમ ચાલ્યા કરતો હોય છે. પણ આ બીજાની ભૂલો કાઢવા માટે વાણી વપરાય છે, આક્ષેપો આપવા માટે પાણી વપરાય, અને પોતે દુઃખી થાય ને બધાને દુઃખી કરે. એટલે જેને મોક્ષે જવું હોય, જે નાસી જવું હોય, તો ચૂપચાપ ચાલવા માંડો કે છે. પછી પેજ નંબર 10 હેડિંગ, ભગવાનને ત્યાં કેવું હોય? ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપે નથી. કોઈને દુઃખ ના હોય એ જ ભગવાનની ભાષા છે. ન્યાય અન્યાય એ તો લોક ભાષા છે. ન્યાય અને અન્યાય એ લોકોની ભાષામાં છે. કોઈને દુઃખ ના થાય એ જ મહાન્યાય, સમજી જવાનું. ચોર ચોરી કરવામાં ધર્મ માને છે ને દાનેશ્વરી દાન આપવામાં ધર્મ માને છે, એ લોક ભાષા છે, ભગવાનની ભાષા નથી. ભગવાનને ત્યાં આવું તેવું કશું છે જ નહીં. ભગવાનને ત્યાં તો એટલું જ છે કે કોઈ જીવને દુઃખ ન થાય, એ જ અમારી આજ્ઞા છે. ન્યાય અન્યાય તો કુદરત જ જુએ છે. બાકી આજે અહીં જગતનો ન્યાય અન્યાય એ દુશ્મનોને ગુનેગારોને હેલ્પ કરે કહેશે, હશે બિચારો જવા દો ને, તે ગુનેગાર હોવ છૂટી જાય એમ જ હોય કહેશે. બાકી કુદરતનો એ ન્યાય એ તો છૂટકો જ નહીં, એમાં કોઈનું ના ચાલે. અહીંના લોકો કદાચ દયા ખાઈને છૂટો કરી દે ને, કુદરત તો મોડું વહેલું પકડીને દંડ આપ્યા આગળ છોડશે જ નહીં. અને આ ચોરી કરવી આપણને લાગે આ ખોટું છે, કે મારો ધર્મ છે નહીં, આ મચ્છરને એમ જ લાગે મારે તો અમારો ખોરાક છે, એ કરડી નિરાંતે ખાઈ જાય, લોહી પી જાય.
દાનેશ્વરી દાન આપે તો કે એનો ધર્મ જ છે. હવે આપણે સમજવું કે ભાઈ આનાથી બીજાને દુઃખ થાય છે તો મને દુઃખ આવશે, તો આપણે એમાંથી પાછા ફરો. બાકી એને ગુનેગાર જેણે છૂટવું હોય, જેણે સમજવું હોય, એણે સમજવાનું છે કે ભાઈ હું આ કરું, ચોરી કરીશ તો બીજાને દુઃખ થાય છે, માટે ના કરાય. બાકી એને આપણે એમ ના કહે તું ખોટો છે, કેમ તો કે એના વ્યૂ પોઈન્ટ પર ઊભો છે, એ અનુભવ લઈને ઉપરના ડેવલપમેન્ટ પર જશે. અને તે આવા માણસોની જરૂર છે, ઘણા મોટું મકાન બાંધ્યું હોય અને પાણી ઇનકમિંગ બધું હોય, વોટર વર્ક્સનું પાણી ફ્રેશ આવતું હોય, પણ ગટરો ના હોય તો ચાલે? તો કે ના, જરૂર જ છે. એવું આ દુનિયામાં બધી વસ્તુની જરૂર છે. ચોખ્ખા પાણી આવવાની એ જરૂર છે, અને ગંદા વપરાયેલું પાણી ગટરમાં જવા માટે એની એ જરૂર છે. એટલે આ કુદરતી હોય જ, ચોર હોય ને દાનેશ્વરી હોય, પણ આપણે કયા સ્ટેજમાં રહેવું, આપણે કયા વ્યૂ પોઈન્ટ પર ઊભા છીએ અને ત્યાંથી કેવી રીતે આગળ વધવું એ સમજવા આપણે સમજવાની જરૂર છે.